આજે આપણે એક અલગ સ્ટાઇલમાં અને અલગ ટેસ્ટમાં ઈંડા કરી બનાવતા શીખીશું। તમે એક વખત આ રીતે ઈંડા કરી બનાવીને ખાશો તો તમને વારંવાર આ જ રીતે બનાવવાનું મન થશે અને ખાવાનું પણ મન થશે। આ ઈંડા કરીને મેં એક અલગ રીતે સેટ કરી છે, એટલે કે તમે આ ઈંડા કરી ખાશો તો તમને આની ગ્રેવી જાડી પણ નહીં લાગે અને પાતળી પણ નહીં લાગે। મીડિયમ ગ્રેવીની અંદર મેં આ ઈંડા કરી બનાવતા શીખવ્યું છે, તો ચાલો આપણે ઈંડા કરી બનાવતા શીખી લઈએ। કેમ છો મિત્રો, હું છું મુખ્તાર હુસેન અને સ્વાગત છે તમારું મુખ્તાર હુસેન ગુજરાતી યુટ્યુબ ચેનલ પર। તો સૌથી પહેલાં ઈંડા કરી બનાવવા માટે આપણે અમુક સામગ્રી જોઈ લઈએ। તો આમ એક ટામેટું લીધું હતું અને તેને ઝીણું સમારીને આમાં લઈ લીધું છે। ત્યાર પછી 2-3 ચમચી જેટલી દહીં લીધી છે। દહીં લેતી વખતે એક વાતનું ખાસ ધ્યાન આપજો કે દહીં મીડિયમ ખાટી હોવી જરૂરી છે, કેમ કે જો વધારે ખાટી લેશો તો પછી તમારે ટામેટાનું પ્રમાણ ઓછું કરવું પડશે, કેમ કે વધારે ખાટી દહીં હશે તો તમને શાકનો ટેસ્ટ બગડશે। માટે તમે મીડિયમ ખાટી દહીં લેજો। ઇનકેસ તમારી પાસે જો કદાચ ખાટી દહીં હોય તો તમે શું કરજો કે તમારે થોડુંક દૂધ લેવાનું અને તમારે તેને દહીંમાં નાખી દેવાનું, જેથી દહીં ખાટી ઓછી થઈ જશે, પછી તમે તેનો યુઝ કરી શકો છો। ત્યાર પછી 2-3 ચમચી જેટલું આદું અને લસણનું પેસ્ટ લઈશું। લસણ અને આદું પછી 5 બાફેલા ઈંડા લઈશું। આ ઈંડાઓને મેં બરાબર બાફીને ઉપરથી છોતરા નીકાળી લીધા હતા। ઈંડાઓ પછી 2-3 મીડિયમ સાઇઝની ડુંગળીને ઝીણી સમારીને લઈ લઈશું। હવે એક કડાઈ લઈશું અને આ કડાઈની અંદર 2.5 ચમચા જેટલું તેલ નાખી દઈશું। મિત્રો, તમને ખબર ના પડતી હોય કે 2.5 ચમચા એટલે કેટલું થાય, તો 2 ચમચા અને ઉપર 1/2 ચમચો થાય। તેલ ગરમ થઈ જાય ત્યાર પછી આની અંદર 1 ચમચી જેટલું જીરું નાખી દઈશું। જીરું ફૂટવા લાગે ત્યાર પછી આની અંદર ડુંગળી નાખી દેવાની। હવે ડુંગળીને લાલ થવા સુધી આપણે ચડવવાની છે, એટલે કે બીરીસ તો બનવા સુધી આની રાહ જોવાની છે, પણ તમારે ડુંગળીને થોડીક વારે ચમચાવાળી મેળવતા રહેવાનું, જેથી કોઈ પણ જગ્યાએથી ડુંગળી દાજી ન જાય અને બધી ડુંગળી સરસ એવી લાલ થઈ જાય। ડુંગળી સરસ એવી લાલ થઈ ગઈ છે તો હવે આની અંદર આપણે ટામેટાં નાખી દઈશું। હવે આ ટામેટાઓને આપણે નરમ થવા સુધી ચડવવાના છે। ટામેટા પછી આદુ અને લસણનું પેસ્ટ ઉમેરી દઈશું। હવે આ આદુ અને લસણના પેસ્ટને બરાબર ચડવવાનું છે। બે થી 3 મિનિટ સુધી ચડાવ્યા પછી આની અંદર 1/2 કપ જેટલું પાણી નાખી દઈશું। હવે આમાં આપણે 1 ચમચી જેટલું મરચું નાખી દઈશું। ત્યાર પછી આની અંદર 1/2 ચમચી જેટલું મીઠું નાખી દઈશું। મીઠા પછી 1/2 ચમચી જેટલી હળદર નાખવાની। હળદર પછી 1 ચમચી જેટલો ધાણા પાવડર નાખીશું। મિત્રો, તમને ઈંડા કરીનો ટેસ્ટ એકદમ સરસ લાગે અને ખાવાની મજા આવે તે માટે આપણે કિચન કિંગનો મસાલો ઉમેરવો પડશે, તો તે માટે મેં આની અંદર 1/2 ચમચી જેટલો કિચન કિંગનો મસાલો નાખ્યો છે। હંમેશા એક વાતનું ધ્યાન રાખવાનું કે ઈંડાની વાનગીઓની અંદર કિચન કિંગનો મસાલો ફરજિયાત વાપરવામાં આવે જ છે, માટે તમારે કિચન કિંગનો મસાલો તો નાખી જ દેવાનો, અને આ કંઈ મોંઘો પણ નથી આવતો, આ તમને 10 રૂપિયાના પેકેટમાં મળી જશે। હવે આ બધા મસાલાઓને બરાબર મેળવી દેવાના। હવે આ મસાલાઓને 1-2 મિનિટ સુધી ચડવવાના છે, જ્યાર સુધી તેલ છૂટું નથી પડતું ત્યાર સુધી આને ચડવવાના છે। 2 મિનિટ જેવું થઈ ગયું છે તો હવે આમાં આપણે દહીં નાખી દઈશું। હવે આ દહીંને બરાબર મેળવી લેવાની અને આને 2-3 મિનિટ સુધી ચડવા દેવાની, એટલે કે જ્યાર સુધી તેલ અલગ નથી થતું ત્યાર સુધી આપણે આને ચડવવાની છે। તમે જોઈ શકો છો કે તેલ અલગ થવા લાગ્યું છે તો હવે આની અંદર આપણે 1 ઈંડાને છીણીને નાખી દઈશું। નાખ્યા પછી આને બરાબર મેળવી લેવાનું અને આની અંદર 1 કપ જેટલું પાણી નાખીને ગ્રેવીને થોડીક પાતળી કરી લેવાની। હવે આને બરાબર મેળવીને આની ઉપર ઢંકણ ઢાંકી દઈશું। હવે આ શાકને 3-4 મિનિટ સુધી મીડિયમ ગેસ પર ઢંકણ ઢાંકીને ચડવા દેવાનું છે। 3 મિનિટ જેવું થઈ જાય ત્યાર પછી આની ઉપરથી ઢંકણ ખોલી લેવાનું અને આની અંદર આપણે 1/2 ચમચી જેટલો ગરમ મસાલો નાખી દઈશું અને ગેસને એકદમ ધીમો કરી લેવાનો। જો તમારે ગરમ મસાલો બનાવતા શીખવું હોય તો આપણી ચેનલ પર તેનો વિડીયો અપલોડ કરેલો જ છે, ચાલો હું તમને તેની લિંક નીચે ડિસ્ક્રિપ્શનમાં આપી દઈશ। હવે આ તરફ આપણે ઈંડાઓને આ રીતે નાના ટુકડાઓમાં કરી લેવાના છે। ઈંડાઓના નાના ટુકડા કર્યા પછી આ બધા ઈંડાઓને શાકની અંદર ઉમેરી દઈશું। હવે આ ઈંડાઓને બરાબર મેળવીને આમાંથી થોડી ગ્રેવી લઈને ચેક કરવાની, જો તમને કોઈ મસાલો ઓછો લાગે કે પછી મીઠું ઓછું લાગે તો તમે ઉમેરી શકો છો, પણ આપણા તો બધા મસાલા બરાબર છે, માટે આપણે ગેસને બંધ કરી લઈશું અને આ ઈંડાના ટેસ્ટી શાકને સર્વ કરીશું। હવે તમે પણ તમારા ઘરે આ ઈંડાનું શાક બનાવીને ટેસ્ટ કરજો અને ત્યાર પછી મને કોમેન્ટમાં કહેજો કે તમને આ રેસીપી કેવી લાગી। વિડીયો સારો લાગે તો વિડીયોને લાઈક કરજો
અને આવા જ વિડીયો દરરોજ જોવા માટે આજે જ આપણે આ ગુજરાતી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો અને તમારા મિત્રો અને ફેમિલી મેમ્બર સાથે પણ આ ચેનલને શેર કરતા રહેજો, જેથી જેમને અવનવી વાનગીઓ બનાવતા નથી આવડતી તે લોકો પણ લાભ લઈ શકે। ચાલો મિત્રો, ફરી મળીશું આવી જ મજાની વાનગી સાથે।